નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય ગુજરાતી દ્વિતીય સત્ર લેક્ચર નંબર 11 ચેપ્ટર નંબર 5 શોખીન બિલાડી. તો ચાલો પેજ નંબર 83 અને 84 પરનું ચેપ્ટર આપણે જોયું હતું. આપણું ચેપ્ટર અધૂરું હતું. પેજ નંબર 85 અને 86 પરનું જે છે એ હવે તો આપણે ત્યાંથી જોઈએ કેવી રીતે બિલાડી છે એ દરજી પાસે માપ લેવા ગઈ અને એને નક્કી કર્યું કે હું તારા દુકાનની ચોકી કરીશ. હવે બધાય ત્યારથી બધા ઉંદરો છે અહીંયાથી રફુ ચક્કર જોઈ થઈ ગયા. હવે આગળ જોઈએ પેજ નંબર 85 પર. હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ઉંદરોના ત્રાસની વાત કરતા ત્યારે દામજી નીચી મૂંડીએ બધું સાંભળતો. હવે બધા દુકાનદારો ભેગા મળીને ઉંદરની ત્રાસની વાતો કરતા, કેમ કે બધાની દુકાનમાં ઉંદરનો ત્રાસ હતો, ત્યારે દામજી છે એ નીચું મૂંડીએ બધું સાંભળતો. શું કામ કે એને તો આ ચિંતા મટી ગઈ હતી, પણ કશું બોલતો નહીં. તેથી બીજા દુકાનદારોને નવાઈ લાગી. કે આ કેમ કંઈ બોલતો નથી. કપડું કાતરવું એ ઉંદરોનો સૌથી પ્રિય શોખ, બરાબર. કપડું કાતરવું એ તો ઉંદરનો સૌથી પ્રિય શોખ હતો. અને આ દામજી દરજીને તો કપડાની દુકાન હતી, દરજી જ હતો એટલે એની આ તો કપડાં હોય જ. તો એ કે કેમ કંઈ બોલતો નથી એમ કે નવાઈ લાગતી. એ કારણે સૌથી વધારે ત્રાસેલો દામજી હવે કેમ કંઈ બોલતો નથી કે હવે પહેલાં તો એ બહુ એને ત્રાસ હતો દુકાનદારને સૌથી વધારે દામજીને, તો હવે કેમ કંઈ બોલતો નથી. બધાએ એનું કારણ જાણવાનું મનોમન નક્કી કર્યું. કે આનું કારણ તો જાણવું જ પડશે. છેવટે બધાને બિલાડી દામજીની દુકાનની ચોકી કરે છે એ વાતની ખબર પડી ગઈ. બધાને ધીમે ધીમે ખબર પડી ગઈ કે આ દામજી હવે ચિંતા મુક્ત થઈ ગયો છે ઉંદરની બાબતમાં. તો એનું કારણ એ છે કે દામજીની દુકાનની ચોકી એક બિલાડી કરે છે, આ વાતની બધાને ખબર પડી ગઈ. બીજા દિવસે બિલાડી જયંતિ જૂતાવાળીની દુકાન પાસેથી પસાર થતી હતી ત્યારે જયંતિએ કોઈને ખબર ન પડે એમ એને એક બાજુ બોલાવીને કહ્યું. હવે બીજે દિવસે બિલાડી છે ને જયંતિ જૂતાવાળો, જૂતા એટલે ચંપલ એમ, એની દુકાનની બાજુમાંથી પસાર થતી હતી. તો જયંતિએ કોઈને ખબર ન પડે ને એમ એને એક બાજુમાં બોલાવી. વાહ બિલી બહેન, તમે ફ્રોકમાં તો બહુ સુંદર લાગો છો. જયંતિ એની એમ કે વખાણ કરવા માંડ્યો એને કે તમે ફ્રોકમાં તો બહુ સુંદર લાગો છો. આ સાંભળીને બિલી ફૂલાઈ ગઈ. આપણે કોઈ વખાણ કરે તો આપણે ફૂલાઈ જઈએ ને, બિલાડી પણ ફૂલાઈ ગઈ. જયંતિ ફરી બોલ્યો, પણ જો ફ્રોકની નીચે પગમાં સરસ મજાના સેન્ડલ પહેર્યા હોય તો તમે ઓર શોભો. પણ એ કે જો આ ફ્રોક તો પહેર્યું છે પણ આની નીચે સરસ મજાના તમે સેન્ડલ પહેરો તો એ કે તમે એ કે ઓર શોભો એમ, તો મસ્ત લાગો એમ. જો આ રહ્યા તમારા ફ્રોકના મેચિંગના સેન્ડલ, એ કે જો એ કે મેં તમારા ફ્રોકના મેચિંગના સેન્ડલ બનાવીને રાખ્યા છે એમ કહી જયંતિએ સેન્ડલ બિલી સામે મૂક્યા, બરાબર એમ કહી અને સેન્ડલ છે એ એમ કે બિલી સામે મૂક્યા. બિલીને સેન્ડલ બહુ ગમ્યા. એ સેન્ડલમાં પગ નાખવા જતી હતી ત્યાં જયંતિએ એને અટકાવી અને હસતા હસતા કહ્યું, હવે આ બધાને તો સ્વાર્થ હતો ને, બરાબર. તો એ પગ જેવો પહેરવા જતી હતી ને ત્યાં જયંતિએ એને અટકાવી અને કીધું, એમ નહીં, હું તમને સેન્ડલ આપું તો તમારે પણ બદલામાં મને કાંઈક આપવું તો પડે ને. દામજી દરજીની આ તો એમ કે બિલીએ ફ્રોક સીવી દેવાની બદલીમાં એમ કે ચોખ્ખી કરતી હતી. હવે આ લોકોને તો કાંઈ બિલી અહીંયા ગઈ નહોતી કે તું મને સેન્ડલ સીવી દે, પણ એ કે હું તમને સેન્ડલ આપું તો તમારે પણ બદલામાં મને કંઈક આપવું તો પડે નહીં. કે તમે દામજીની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કરો અને મને પણ ઉંદરોના ત્રાસમાંથી બચાવો તો હું તમને આ સેન્ડલ આપું. કે તમે જેમ દામજીની દુકાનની ચોકી કરો છો એમ એ કે મને પણ ઉંદરના ત્રાસમાંથી બચાવો તો હું તમને એ કે સેન્ડલ આપું, બરાબર. હવે એને એને બદલામાં કંઈક મેળવવું તો એટલે એને એમ કે સેન્ડલ સીવી દીધા. દામજીએ બુદ્ધિ વાપરી કે જો હું એ કે બિલીને સેન્ડલ એ શોખીન તો હતી જ, હું એને સીવી દઉં તો એ કે મારા દુકાનની પણ દામજીની દુકાનની જેમ કરે ચોકી. એને સેન્ડલનો જ ધંધો હતો જૂતાનો, એટલે અહીંયા ચામડું જોઈએ ચામડાને ઉંદર છે એ કરકોલી નાખતા હતા. તો એને આવી રીતે લાલચ આપી બિલાડીને. આગળ જોઈએ બિલી હોશિયાર હતી. પેજ નંબર 85 ઉપર જ બિલી હોશિયાર હતી. એ બધું સમજી ગઈ. પહેલાં તો એને ના પાડવાનું મન થયું, હવે બિલી સમજી ગઈ એ હોશિયાર હતી એમ. પહેલાં તો એને એમ થયું કે હું ના પાડતો, પણ એ હતી શોખીને એટલે એને સેન્ડલ ગમતા હતા. હવે એ વાત શું હતી કે એને શોખીન તો હતી જ એટલે એને સેન્ડલ ગમતા હતા, સેન્ડલની લાલચ આવી એમ. એને થયું મને શું ફરક પડે છે, એક દુકાનની ચોખ્ખું કરું કે આખી બજારની. એ પછી પાછું એને વિચાર્યું, એ બધું સમજી ગઈ કે આ હું કામ મને સેન્ડલ આપ્યા ચોખ્ખી કરાવવા માટે, બરાબર. પણ એ શોખીન હતી એટલે ના ન પાડી શકી. પછી પાછું એને વિચાર્યું કે મને શું ફેર પડે, એક દુકાનની ચોખ્ખું કરું કે આખી બજારની કરું. એને જયંતિની વાત સ્વીકારી અને સેન્ડલ પહેરીને ચાલતી થઈ. હવે જયંતિની વાત એને સ્વીકારી કે હા હું તારી દુકાનની ચોખ્ખી કરીશ અને સેન્ડલ પહેરીને એમ કે ચાલતી થઈ.
ઉંદરોની ચિંતા દૂર થતાં આવે. જયંતી પણ દામજીની જેમ શાંતિથી જીવવા લાગી. બરાબર, જયંતીને પણ ચિંતા વહી ગઈ ઉંદરોની. ધીરે ધીરે આખી બજારમાં વાત ફેલાઈ ગઈ. ધીમે ધીમે બજારમાં વાત ફેલાઈ ગઈ. બધા દુકાનદારો બીજાને ખબર નહીં પડે પડે નહીં એમ બિલીને બોલાવતા ગયા. હવે છાનામુના એકબીજાને ખબર ન પડે એવી રીતે બધા દુકાનદાર એક પછી એક બોલાવતા ગયા. છગન છત્રીવાળાએ ગોગલ્સ, પેથાભાઈ પર્સવાળાએ પર્સ, અને શિવાભાઈ દોરી બંગડી, ગળાનો હાર ને કારના ઇયરિંગ પાવડર, કાગજળ બધું જ આપ્યું. બરાબર, છગન છત્રીવાળાએ એને ગોગલ્સ આપ્યા, પેથાભાઈએ પર્સ આપ્યું, શિવાભાઈ તો બંગડી આપી, ગળાનો હાર આપ્યા, કાનના ઇયરિંગ ને પાવડર ને કાજળ ને બધું આપ્યું. જોઈ કે આ ઉંદરના ત્રાસથી બચાતું હોય તો એ બધા બધી ભેટની સામે જ સામે બધા દુકાનદારોએ બિલી આગળ પોતાની દુકાનમાં આવતા ઉંદરોને રોકવા માટે ચોકી કરવાની શરત મૂકી. ભેટ તો આપતા ગયા અને બધા જ દુકાનદારોએ વારાફરતી કે પોતાની દુકાનમાં ઉંદરો આવે એની ચોકી કરવાની એની સામે આ ભેટ આપી. બિલીએ બધાની શરત મંજૂર રાખી. હવે બિલીએ બધાની શરત મંજૂર રાખી, બધું સમજતી હતી. એ સોરે શણગાર સજી, આંખે ગોગલ્સ ચઢાવી, હવે તો ઓલું તૈયાર થઈ, એરિંગ પાવડર લગાડ્યો ને કાજર કર્યું ને સોરે શણગાર સહી જા, આંખમાં ગોગલ્સ પહેર્યા, હાથમાં પર્સ લટકાવી, માથે છત્રી ઓઢી, સેન્ડલના ટપ ટપ અવાજ કરતી આખા ગામમાં ફરવા લાગી. હવે એની પાસે બધી દુકાનવાળાનું કાંઈક ને કાંઈક બધું આવી ગયું. બરાબર, મસ્ત સોરે શણગાર સજીની તો એમ કે આખા ગામમાં ફરવા લાગી ને એનો વટ પાડવા લાગી, ટપ ટપ સેન્ડલનો અવાજ કરવા લાગી. બજારના બધા જ દુકાનદારો હવે ઉંદરોનો ત્રાસ રહ્યો નહીં તેથી ચિંતા વગર રહેવા લાગ્યા. બજારના બધા જે આ દુકાનદારો હતા એને ઉંદરનો ત્રાસ ન રહ્યો, કેમ કે બિલાડી ચોકી કરતી હોય અહીંયા ઉંદર તો ન જ આવે, એટલે એ લોકો એમ કે ચિંતા વગર રહેવા લાગ્યા. એમ એને એક ચિંતા વહી ગઈ. આગળ જોઈએ, આ રીતે બિલી એક પછી એક બજારની બધી જ દુકાનોની ચોકી કરવા લાગી. હવે આ રીતે વારાફરતી બધી જ દુકાનો એવી થઈ ગઈ કે જેની બિલીએ ચોકી કરવી એવી શરત લગાડી. તેથી ઉંદરો મૂંઝાયા. હવે ઉંદરે મૂંઝાય, એને કંઈક ખાવા તો જોઈએ ને. એમણે વિચાર્યું, જો આમ થશે તો આપણે ભૂખે મરી જઈશું, હવે શું કરું. હવે ઉંદર મૂંઝાણે કે જો આમને આમ રહ્યું તો એ કે આપણે ભૂખે મરી જઈશું, હવે શું કરું. બધા ઉંદરો કપાળે આંગળી મૂકી ગંભીરતાથી વિચારવા લાગ્યા. બધા ઉંદર છે એ કપાળે આંગળી મૂક્યા એમ કેમ ગંભીરતાથી વિચારતા હતા. એમ ત્યાં એક જુવાન ઉંદરે યુક્તિ સૂજી. એમ જુવાન ઉંદર હતો, એને એક યુક્તિ સૂજી. એણે બધા ઉંદરોને નજીક બોલાવી અને કોઈ સાંભળી ન જાય એમ ધીમેથી કહ્યું. એ બધા બેઠા હતા, મીટિંગ ભરાણી હતી ઉંદરની કે આમ આવું ના ઉર્યું, આખા બજારની જો ચોકી બિલીબાઈ કરે તો કે આપણે તો ભૂખે મરવાનો વારો આવે ને. બધા ભેગા થયા, મીટિંગ કરી, બધા વિચારતા હતા કપાળે હાથ મૂકીને. એમાંથી એક યુવાન ઉંદર હતો. બરાબર, એને એક યુક્તિ સૂઈ છે, એક કરામત સૂઈ છે. એને બધા ઉંદરોને નજીક બોલાવ્યા, અહીંયા આવો બધા. કોઈ ન સાંભળી જાય એમ ધીમેકથી કહ્યું. કોઈ સાંભળતું નથી ને, આજુબાજુમાં જોઈ લીધું કે બિલાડીને કોઈ વાત પહોંચાડે એવું નથી ને, એવું એને ખાતરી કરી લીધી, જોઈ લીધું. અને પછી બધા ઉંદરોને એને ધીમેકથી કાનમાં કાંઈક કહ્યું, એમ કાંઈક ચર્ચા કરી કે શું કરવું, એમ બિલીનું શું કરવું. આગળ જોઈએ પેજ નંબર 86 ઉપર. એક સરસ રસ્તો છે, ઓલા ઉંદરે કીધું, એક સરસ રસ્તો છે. જો બિલી જ્યારે પહેલી દુકાનની ચોકી કરે ત્યારે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જઈ ઝડપથી આપણું કામ પતાવી લેવું. હવે બધી દુકાનની ચોકી કરવાની જ હતી બિલાડી, તો કે બિલી જ્યારે પહેલી દુકાનની ચોકી કરતી હોય ત્યારે કે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જવાનું ને આપણું કામ ઝડપથી પતાવી લેવાનું. એ રીતે એ જે દુકાનની ચોકી કરતી હોય ત્યાંથી વધારેમાં વધારે દૂર આવેલી દુકાનમાં આપણે જવું, કે એ જ્યાં હોય એનાથી આખી દુકાન હોય ન્યાય કે આપણે જવાનું. ફરક એટલો જ પડશે કે પહેલાં આપણે દુકાનોમાં નિરાતે બેસીને કામ પતાવતા, પણ હવે બહુ ઝડપથી કામ પતાવવું પડશે. કે હવે ફેર એટલો પડશે કે પહેલાં આપણે શાંતિથી મોજ કરતા હતા, આપણું જ રાજ હતું, પણ હવે હાલશે નહીં કે આપણે એમ કે ઉતાવળ રાખવી પડશે. બરાબર, બધા ઉંદરોને પણ આ યોજના યોગ્ય લાગે. બધાને યોજના આ યોગ્ય લાગી કે ના આમ જ કરવું પડશે, નકર તો કે આપણે ભૂખા મરી જાય. બીજા દિવસથી ઉંદરો તે પ્રમાણે કરવા લાગ્યા. હવે બીજા બધા ઉંદરો એ પ્રમાણે કરવા લાગ્યા. બિલી કાંઈ બધી દુકાનમાં દેખ્યા નથી જવાની, એ જે દુકાનમાં હોય એનાથી દૂર હોય એ દુકાનમાં ઉંદરો પહોંચી જતા. પરિણામે બિલી બધી દુકાનોની ચોકી કરતી હતી છતાં ફરીથી દુકાનોમાં નુકસાન થવા લાગ્યું. બરાબર, હવે દુકાનોમાં નુકસાન તો થવા જ લાગ્યું. પેલા વેપારીઓ બેફિકર થઈ ગયા હતા, એના બદલે થોડાક દી આવેલું, પણ પાછું એવું એમ કે નુકસાન થવા માંડ્યું. બિલાડ ઉંદરો એનું કામ કરી લેતા બિલી બીજી દુકાનમાં હોય ત્યાં. એથી દુકાનદારો ગુસ્સે થયા. એક દામજી દરજી સિવાય બધા બિલીને દબડાવા લાગ્યા. દામજી દરજી સિવાય બધા જ બિલીને દબડાવા લાગ્યા, એટલે એમ કે એને ધમકાવા લાગ્યા. જયંતિ જૂતાવાળો ઉદ્ધતાઈથી બોલ્યો, ઉદ્ધતાઈ ભૈરો બોલ્યો,
મેં તને આમ ટપ ટપ ચાલવા માટે સેન્ડલ નથી આપ્યા, બરાબર? એ જૂતાવાળો હતો એને કીધું કે મેં કાંઈ તને ટપ ટપ ચાલવા માટે સેન્ડલ નથી આપ્યા, તું ઉંદરોની ચોકી કરે એ શરતે મેં તને સેન્ડલ આપ્યા છે. એ કે તારે ઉંદરની ચોકી કરવાની હતી શરત હતી, કે તું તો કરતી નથી એમ, આ બધું ફાડી નાખે છે. પેથાભાઈ પર્સ પર પર્સવાળા પગ પછાડતા બોલ્યા, પર્સ આપ્યું હતું ને પેથાભાઈ પગ પછાડતા બોલ્યા, આમ પર્સ લટકાવીને ફરવાથી કાંઈ ન વળી, કે આમ તું પર્સ લટકાવીને ફર તો કાંઈ ન વળે, તારે ઉંદરોની ચોકી તો કરવી જ પડી, કે તારે ચોકી તો કરવી જ પડશે. છગન તો આગળ વધી બિલીના હાથમાંથી છત્રી ઝૂંટવી લેતા ગુસ્સાભરી અવાજે બોલ્યો, બોલો છગન છત્રીવાળો હતો એને તો ગુસ્સાથી છત્રી ઝૂંટવી લીધી, અને બોલો છત્રી હાથમાં લઈને ચાલે છે ત્યારે કેવી હરખાઈ છે, એ કે બધું બિલાડીને બધાય ધમકાવવા માંડ્યા, કે છત્રી હાથમાં લઈને તું ચાલે છે ત્યારે કેવી હરખાઈ, પણ શરત મુજબના કામમાં ઢીલ કરતાં શરમ ન થતી કે તને, કે શરત પ્રમાણે કામ તો કરતી નથી તો તને શરમ ન થતી કામમાં ઢીલ કરસ? છેલ્લે શિવાભાઈ જાણે રહી ગયા હતા, ચોલા શિવાભાઈ હતા ને એ રહી ગયા હતા, એ તો આંખો ફાડી બિલીની સામે જોતા બોલ્યા, આ સોળે શણગાર મેં તને એમને એમ નથી આપ્યા, એનું વળતર વારવાનું તું ભૂલી જાય તે કેમ ચાલે? એ કે આ સોળે શણગાર મેં એ કે તને એમને આપ્યા નથી, કે એનું વળતર તું ભૂલી જશે. તો આ બધાય દુકાનવાળા છે, જેન્તી જૂતાવાળો, છગન પર્સવાળો, બરાબર, પેથાભાઈ પર્સવાળા, પછી આ જે શણગારની દુકાન હતી શિવાભાઈની, એ બધા એમ કે એની આરે બોલવા માંડ્યા. બિલી સ્વાભામાં સ્વાભિમાની તો હતી જ, બિલી સ્વાભિમાની હતી, એ આ બધા દુકાનદારોને બરાબર ઓળખતી પણ હતી, બરાબર, આ બધાને ઓળખતી જ હતી કે આ બધા કેવા છે લુચ્ચા. વળી એના બધા શોખ પણ પૂરા થઈ ગયા, હવે એના શોખ તો પૂરા થઈ ગયા, બધું એને મળી ગયું હતું, એથી પોતાના શરીર પરથી એક પછી એક વસ્તુ ઉતારી દુકાનદારો તરફ ફેંકતા એ બોલી, હવે આ બધાએ વસ્તુ આપી હતી, બરાબર, એનો શોખ પૂરો થઈ ગયો હતો અને સ્વાભિમાની હતી અને આ બધાને ઓળખતી હતી, એટલે એક પછી એક વસ્તુ છે એના શરીર ઉપર ઉતારવા માંડી અને આ દુકાનદારો તરફ ફેંકવા માંડી, અને એમ કે એ બોલી, શું કહે છે કે હવે એમ કે બિલીને એમ કે સમજાઈ ગયું હતું કે મારો શોખ તો પૂરો થઈ ગયો છે, અને હવે બિલી કાંઈ એક જ જગ્યાએ રહીને બધે કાંઈ ન કરી શકે ચોકી, એટલે બધી બધાને બધાની વસ્તુ ફેંકી દીધી, અને પાછી એમ કે પોતે હતી એવી ને એવી થઈ ગઈ, એમ ફ્રોક પહેર્યું હતું ફ્રોકમાં જ એમ કે આવી ગઈ ને આ બધી વસ્તુ એમ કે કાઢી નાખી. આગળ જોઈએ, સ્વાર્થીઓ લો તમારી આ વસ્તુઓ, એ ફેંકતા એ બોલી દુકાનદાર તરફ ફેંકતા બોલી, કે સ્વાર્થીઓ આ લો આ તમારી વસ્તુઓ, મને તમારી કોઈ વસ્તુ જોઈતી નથી, કે મારે તમારી કઈ વસ્તુ નથી જોઈતી, હું એ કે નહોતી આવી, તમે જ મને સામેથી દેવા આવ્યા, કે છે તમે બધા તો ઉંદરના ત્રાસથી દુઃખ ભોગો એ જ લાગના છો, લો ઉપાડો તમારી વસ્તુઓ અને જઈને ઉંદરોની પૂજા કરો, કે તમે બધા તો એ જ લાગના છો ઉંદરના ત્રાસથી કે દુઃખ ભોગવો, કે તમારી વસ્તુઓ ઉપાડો અને ઉંદરની જઈને પૂજા કરો. કે બિલી ત્યાંથી નીકળી સીધી દામજી દરજીની દુકાન આવ્યો, ત્યાંથી વહી ગઈ, પહેલાં બધાને વસ્તુ આપી દીધી અને દામજી દરજીની દુકાને આવી. દામજીએ તો એને હંમેશ જેમ વાલ અને પ્રેમથી બોલાવી, બરાબર, હવે દામજીએ તો એને પ્રેમથી ને વાલથી બોલાવી, હંમેશા જેમ બોલાવતો હતો એમ, એ એને ખીજાણો નહીં, ઓલા બધાએ ખીજાણા. બિલીએ વિચાર્યું, ક્યાં પેલા બદમાશો અને ક્યાં આ ભલો દરજી, જો એ પ્રાણી છે તો એ સમજે ને, એ ક્યાં પેલા ઓલા બદમાશો છે અને ક્યાં ભલો દરજી છે, કેટલો સરસ માણસ છે એમ. એ કીધું કે આ માણસ એમ કે કેવો સરસ છે એમ, વ્યવસ્થિત છે એમ, અને પ્રેમથી બોલાવે છે. બિલીએ જે બન્યું હતું તે વિશે દામજીને વાત કરી. હવે બિલીએ દામજીને વાત કરી કે મારે તે કે મને ફ્રોક સીવ દીધું આ, એ પછી આ બધાને પણ લાલચ જાગી, એ બધા મને કાંઈક કાંઈક વસ્તુ આપવા માંડ્યા, અને એના એની એની શરત પ્રમાણે મને કીધું કે તારે પણ અમારી દુકાનની ચોકી કરવાની, બરાબર. એ બધી વાત એને એમ કે દામજીએ કહી દે, અને ઉંદરો એ કે બધી દુકાન હું જ્યાં હોઉં ત્યાંથી ઉંદરો બીજી દુકાનમાં હોય છે, એટલે બધા વસ્તુને નુકસાન પહોંચે છે, એટલે આ લોકો મને ધમકાવે છે, એવી બધી વાત કરી. બિલીની વાત સાંભળીને દામજીને એવું લાગ્યું કે બધી વસ્તુઓ ઉતરી જવાથી બિલી દુઃખી છે, તેથી એણે કર્યું. હવે બિલીને દામજીને એમ થયું કે એની પાસે ઓલી બધી સરસ વસ્તુઓ હતી બધા આપી હતી, એટલે એ દુઃખી છે, એટલે એ કે એને એને શું કીધું, તું દુઃખી ન થા, જોઈતી હશે તો એ બધી જ વસ્તુ હું તને લાવી આપીશ, કે તું દુઃખી ન થાય એ બધી વસ્તુ હું તને લાવી આપીશ, છત્રી ને સેન્ડલ ને પર્સ ને બરાબર કટલેરી ને બધું કે હું તને લાવી આપીશ. દામજીને એમ થયું કે એટલે દુઃખી થઈ છે એમ બિલાડી. બિલી તરત જ બોલી, નારે ના, મારા તો બધા જ શોખ પૂરા થઈ ગયા છે, કે મારા તો એ કે બધા શોખ હવે એમ કે પૂરા થઈ ગયા છે, મને હવે કશું જ જોઈતું નથી, કે મારે હવે કાંઈ જોઈતું નથી, મારે જે શોખ હતો એ તો એમ કે મારે પૂરો થઈ ગયો. અને સાચું કહું એ કે જોઈ કે સાચું કહું ને તો જે મેં જ્યારે આ બધું પહેર્યું ત્યારે જ મને ખબર પડી કે આ બધું કેટલું બંધનવાળું હતું, કે જ્યારે મેં પહેર્યું ને કે પહેરીને ફરતી હતી ને ત્યારે જ મને ખબર પડી કે આ બધું એમ કે એક જાતનું મને બંધન લાગતું હતું, કેટલું બધું બંધનવાળું હતું એમ.
આજે એ બધું ઉતારીને હું હળવી ફૂલ થઈ ગઈ છું, કે આજે આ બધું ઉતરી ગયું ને મારા શરીર ઉપરથી, તો એ કે હું એ કે હળવી ફૂલ થઈ ગઈ છું, હવે હું આ ફ્રોક પણ ઉતારી નાખીશ અને સાચી બીલી બની જઈશ. એ કે હવે હું એ કે આ ફ્રોક કેક જે પહેર્યું છે બરાબર, ઓલી બધી વસ્તુ તો ઉતારી નાખી હતી, એ પણ એ કે ઉતારી નાખીશ અને સાચી બીલી પહેલાં જેવી એમ કે હું બની જઈશ. બીલીની વાત સાંભળીને દામજી ઉદાસ થઈ ગયો. અને બોલ્યો. એ શું બોલ્યો? પેજ નંબર આગળ, પેજ નંબર 87 ઉપર. હવે આ જોલો દામજીઓ તો એ ઉદાસ થઈને બોલ્યો કે તો તું અમને છોડીને ચાલી જઈશ, કે તું એ કે અમને છોડીને ચાલી જઈશ. બીલી બોલી, હા હું બધાને છોડીને આવી છું, પણ તને છોડીને કેમ જાઉં? કે હા હું ઓલા બધાને છોડીને તો બીજા બધા વેપારીઓને છોડીને તો આવી જ છું, પણ કે તને છોડીને હું કેમ જાઉં? તે તો મને કેટલા પ્રેમથી રાખી છે, કે તે એક જ મારી સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, પ્રેમથી રાખી છે. હું અહીં તારી પાસે જ રહીશ, કે હું અહીંયા તારી પાસે જ રહીશ અને તારી દુકાનની ચોકી કરીશ, કે તારી દુકાનની હું ચોકી કરીશ અને ઉંદરોના ત્રાસથી તને બચાવીશ એમ, તારી દુકાનને તારા સામાનને બધાને ઉંદરોના ત્રાસથી બચાવીશ એમ. બિલીની આ વાત સાંભળી દામજી ગળગળો થઈ ગયો, આમ રોવા જેવો થઈ ગયો. એ ઊભો થઈને બિલી પાસે ગયો અને એના શરીર પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. એ ઊભો થઈ અને બિલી પાસે ગયો અને એના શરીર પર એમ કે પ્રેમથી હાથ ફેરવવા લાગ્યો. બિલી આંખો બંધ કરીને ઝીણું ઝીણું મ્યાઉં મ્યાઉં બોલતી અને એના ખોળામાં બેસી ગઈ. બિલાડી છે એ આંખો બંધ કરીને મ્યાઉં મ્યાઉં ઝીણું ઝીણા અવાજથી બોલતી હતી અને એના ખોળામાં બેસી ગઈ. તો જુઓ મિત્રો, કેવી રીત સરસ મજાની વાર્તા હતી. પ્રાણીઓને પણ પ્રેમની ભાષા એમ કે સમજાય છે. તો ચાલો, આજે શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ તમારે હોમવર્કમાં લખવાના છે અને પાઠ વ્યવસ્થિત વાંચવાનો છે. અસ્તુ, જય હિન્દ.